शिव समान कोई दाता नहीं। पत्र बिरारा लजिया शिव जी राखियो, शिव जी मंदिर के समान। सदाई भवानी सहाय करो, शनमुख वसो गणेश, पंचदेव मड़ी हमारी बधाईनी रक्षा करे। गुरु ब्रह्मा विष्णु महेश हो, गुरु ब्रह्मा विष्णु महेश, सदगुरु तो ऐसा कीजिए, सदगुरु ऐसा कीजिए जैसे पुनाम के राजन, तेज करे पन तपे नहीं रहे तुम्हारे आनंद। सदगुरु देवनो जे, सदगुरु कबीर साहेब नो जे, अपने अपने गुरुदेव की जय, अपने अपने धर्म की जय, अपने अपने मात पिता की जय, सकल हंस बंदगी साहेब की जय। हरि ओम नमो पार्वती पते हर हर। गम्मे वो मोटो यज्ञ करो, खरेखर जेना शरीर में आत्मा न होय ए ना बोले, पण जेना शरीर में आत्मा होय ए बोलवो जोई। खरेखर आपना बधा में आत्मा खरो के नहीं खरो, पण तोय आपने जे ना बोले तो हुं केवाय, आत्मा हवा सत्ता नहीं आत्मा एवं नक्की थाय बराबर। कारण के तमे बपोरे बराबर भोळानाथ नो प्रसाद लीधो होय અને અમારા મિત્ર મંડળ પણ આવીને પ્રસાદ લીધો, તો આપણે અમે ઘરે જે બોલેલું સંભળાય ના, તેનો મતલબ નહીં। ભોળોનાથ જાણે કે આ બધો દેખાવની ભક્તિ કરે છે મારા વાળા, દેખાવની બાજી ખરેખર હૃદયથી મને પુકાર નહીં કરતા, હૃદયથી મને યાદ નહીં કરતા। એટલે જેવી જેવી પરમાત્માને યાદ કરીએ, જેવી જેવી એની સેવા કરીએ, એવું એવું આપણને કર્મનું ફળ માલિકી આપે। પણ આપણે એના અંદર જોડાઈ જવું પડે, ભોળાનાથના સાનિધ્યમાં એમાં આપણે સમર્પિત થઈ જઈએ, ત્યારે ભોળાનાથ આપણને ઉપર કૃપા કરે। ભોળાનાથનું નામ કેમ પડ્યું કે બધી વાતમાં ભોળા, જે માંગે વરદાન દઈ દેતા હતા, એટલે એમનું નામ મહાન દેવ ભોળા પડ્યું। તો આ સેવનિયા ગામ નંગરીની અંદર તમારું અમારું અહોભાગ્ય છે કે આ ભૂમિ પોકારતી હશે, એટલે ખૂબ વડીલોને મારા મિત્રોને ખૂબ ધન્યવાદ છે। બાચ્યા ધરમદાસને તેડા ઉભોગરી વાત છે, તમારે એક મહિના આગળ તારીખ લઈને તો મેળા આવે, નહીં તો નો બી મેળા આવે, બીજા છ છ મહિનાની બુકિંગ કરાવેલી છે। આ ભાગશાળી તમે કહેવાય,
કારણ કે તમારા પુણ્યનો પ્રતાપ, તમારો ભાવ, તમારી પવિત્ર લગ્ની અને આ ગામમાં ભોળાનાથનું મંદિર આવ્યું. કારણ કે ભોળાનાથનું મંદિર કાશીમાં સૌથી વિશ્વનાથ મહાદેવ. એકવાર કાશી જાવ તો તમને ખબર પડે કે શું મહત્વ છે ભોળાનાથનું, એ ખબર પડે. ભોળાનાથની એટલી બધી ખૂબી છે અને કાશી વિશ્વનાથ મંદિર છે એમાં સદગુરુ કબીર સાહેબ લહર તારા ધામમાં પ્રગટ થયેલા છે. લહર તારા ધામમાં ગગન મડળ છે ઉતરે પુરુષ સત કબીર જલમાં ઇપોડન કીએ દોનો દિન કે પીર પીરણ કા પર મેં પીર છું કા પીરો કા હિન્દુ કા ગુરુ મુસલમાન કા પીર સાત દીપ નવ ખંડમાં સોહમ સત્ય કબીર. કબીર બાપાએ પણ સીધી સરખામણી કરી છે. તો ખૂબ ધન્યવાદ છે કે આપને ભોળાનાથનું મંદિરમાં આજ સ્વાત્વિક યજ્ઞ કહેવાય અને આજ વાર્ષિક મહોત્સવ મહાશિવરાત્રિ કહેવાય એવા ભાવિક ભક્તોની બહુ ભોળાનાથ બાપુની કૃપા છે ભગવાનની કે આજે 1/3/2022 આજ સત્સંગ કાર્યક્રમનું આયોજન કર્યું એ મારા મહેમાનો અને મારા મિત્રોને ખૂબ ધન્યવાદ છે કે ભજન કીર્તન કરાવવું એ પણ ભાગ્યની વાત છે. ભજન કરાવવું, ભજનમાં આવીને બેસવું, સત્સંગ સાંભળવું અને પુનદાન કરવું એ પણ ભાગ્યની વાત છે. ભાગ્ય વિના કુછ પાવત નહીં. જીતને જીસકે ભાગ્ય મેં લિખા ઉતના હી પાતા હૈ મેરે ભોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ. એટલે ખૂબ ધન્યવાદ છે કે આપને નિમંત્રક પણ બધા ખૂબ મહેમાનો આપણને નામ અમારા શિલ્પાબેન વર્ણન કર્યું એવા સરપંચ શ્રી ભીમસિંહભાઈ દીપસિંહભાઈ એ પણ ખૂબ ભાવિક ભક્ત છે કે આજે આપણને બધાને સાથ સહકાર આપ્યો અને ઉપસરપંચ શ્રી ચંદુભાઈ કારણ કે આ ગામમાં ચંદુભાઈ એટલા જ મને ઓળખે બીજા તો કોઈ ઓળખે નહીં અને અમારા જંબુસર જંબુસર થી પધારેલા અમારા ભાઈ હતા જુવાનસિંહભાઈ જે તાલુકા પંચાયતમાં આજે સેવા પ્રિયા એ પણ મને બંદગી ભરીને પગે લાગીને ગયા. હા બાપા નામ બોલો. ગમજીભાઈ પટેલ અમારા પાડોશીમાં નોકરી કરીને આવેલા. શંકરભાઈ પટેલ 15 વર્ષ નોકરી કરી અમારે પાડોશમાં. બોલો પાડોશી કેવાય અમારે જામુગોળા એટલે અમારા પાડોશીમાં. એટલે ખૂબ ધન્યવાદ છે એમને પણ થોડા તાળીઓથી ગડગડ વધાવો કે આટલા વર્ષ નોકરી કરીને આવ્યા આજે પણ ભજનમાં આનંદની લહેર લૂંટે છે. ખૂબ ભાગશાળી આત્મા કહેવાય અને ભાગશાળી આત્મા હોય એ તો બોક્સના મંડપમાં બિરાજમાન હોય બીજાનું કામ નથી. નહીં તો બધાને આમંત્રણ દીધા હશે પણ બધા બીએડ પીપી હોતા હશે. આ તો તમે ખૂબ ભાગશાળી કહેવાય કે આમંત્રણ વગર પણ ઘણા આવ્યા હશે. કેમ કે ભક્તિનો ભાવ છે. એટલે ખૂબ ધન્યવાદ છે કે આવા સાત્વિક આવા પ્રભુ પરમાત્માનું મંદિર બનતું હોય એમાં આટલો બધો સાથ સહકાર આપીને હજુ આ મંદિર આગળ વધે, ગામની શોભા વધે અને ખૂબ આગળ રોશન થાય નામનું આવી પણ મારા હૃદયથી પ્રાર્થના છે. તેમજ અમારા મંદિરના પૂજારી શ્રી નરેશભાઈ મોહનભાઈ, કારણ કે નરેશભાઈ એમના દર્શન મને પહેલી વાર થયા, મારા દર્શન એમને પહેલી વાર થયા, એમનું ઘર પણ મને બતાવ્યું એ પણ ભાગશાળી કહેવાય. કારણ કે ભગવાનને આપણે મળી ના શકીએ પણ ભગવાનના પૂજારીને મળી શકીએ અને ભગવાનના પૂજારીને મળ્યા ને એટલે ભગવાનને મળ્યા બરાબર કહેવાય. કારણ કે તમારા મામલતદારને મળવા જવું હોય ને તો પેલા કમ્પાઉન્ડરને પૂછવું પડે કેવું સાહેબ ત્યારે પ્રભુ પરમાત્મા એ વાત છે કે તેમ આપણે પૂજારી સાહેબને મળી લ્યો એટલે આપણે ભગવાનને મળ્યા બરાબર છે. એટલે ખૂબ ધન્યવાદ છે અને શ્રી આપના લક્ષ્મણભાઈ રતનભાઈ એમને પણ ખૂબ ધન્યવાદ છે. શ્રી પ્રભાતજી સગનભાઈ એમને પણ ધન્યવાદ છે. રાજુભાઈ બાપુભાઈ એમને પણ આપને ખૂબ ધન્યવાદ છે. તો આ ગામના સેવન્યા ગામના સર્વ ભક્ત ભાવિકને અમારા હૃદયથી આશીર્વાદ છે કે ખૂબ આગળ વધે, ખૂબ સુખી થાય અને ખૂબ ભક્તિના પંથે ચાલે અને આ ખૂબ ગામને નામનું રોશન કરે અને આવા મંદિરમાં સાથ સહકાર આપતા રહે અને ધર્મ કરે તો ધન ન ઘટે. ધર્મ કીએ ધન ન ઘટે, ના ઘટે નદી ના નીર આપકી આંખો દેખ લો કથી કહત કબીર વિચાર. જેમ પાણી માંથી નદીમાં પાણી જાતું હોય ને તમે એટલું પાણી વહે તો પાણી ઘટે ના, તેમ તમે 1 રૂપિયો પરમાર્થના નામ પર વાપરી દો ને તેના 4 ગણા આપવા કુદરત બંધાઈ જાય. તમે જમીનમાં 1 દાણો બાજરીનો વાવી દો ને તો 1 બાજરીના દાણામાં કેટલું મોટું કહડું લાંબુ થાય, એમાં કેટલા બધા મોટા દાણા થાય,
एक दाना ना 500 दाना कुदरत आपा बंधा जाए तो तमे एक रुपया परमात्मा ना मार्गे वापरी दियो ना तेना 10 रुपया आपा मार्गे परमात्मा ना मार्गे वापरेलो धन कदी का निष्फल ना जाए मालिक डबल आपा बंधा जाए। એટલે ખૂબ આ ગામને મે ધન્યવાદ આપું છું કે ખૂબ તમે નવા છે હું નવા છું એટલે ઘણી બાબતનો વિષય કયો લેવો ખબર ના પડે પણ મારી ગેલી ગાની ભાષામાં બોલાય આપ સાંભળજો અને ઓર મજા આવશે। કારણ કે આ મંદિરને બન્યા હજુ ઘણા વર્ષ થઈ ગયા છે નહીં કારણ કે મને એવી વાવ પણ જોવા મળી કે ખરેખર આ જૂની પુરાણી વંજારા વખતની વાવનું નિર્માણ થયું એવું મારો અનુભવ છે। અમારી બાજુ પણ એવી વાવ છે કે 9992 એવી વાવ છે મારી બાજુ પણ બહુ જૂની અને જાણીતી અને હા 99 હા તો કેટલું બધું સત્ય છે ભાઈ અને આ પાણી જેમ ભોળાનાથના જટાની અંદર એવા ગંગા માતા બિરાજે છે એવી રીતે તમારે આ ભોળાનાથની જટામાંથી ગંગામાં વહે છે અને આ પાણીનું રસપાન બધાય કર્યું છે અને આજ હાલમે કરતા રહે છે એ કોની લીલા છે મારા પ્રભુ ભોળાનાથ મહાદેવની છે। એટલે ખૂબ આનંદની વાત છે એટલે કહેવાય છે કે ગાનારા નવા નવા અલ્યા હાંભળનારા નવા નવા હોય રે કે ઇતિહાસ જૂના રે જૂના રે। આજ હું ગાનારા નવા નવા મારા શિલ્પાબેન છે બહુ એમે બહુ એમની સારી જોબ પણ છે અને એમના ફાધર પણ તલાટીમાં સર્વિસ કરે એમના કાકા પણ ટીડીઓ છે અને એમની પણ જોબ સારી છે અને એમની સરનામ પણ બ્રાહ્મણ છે। તમે વિચાર કરો કેટલા આપણે ભાગ્યશાળી એ તો બ્રાહ્મણ કોઈ દી ભજન ના ગાય એ કર્મકાંડની વિધિ કરે પણ આ બ્રાહ્મણની દીકરી આજે ભજન ગાતી હોય ને મને ગૌરવ છે બોલો। તેમજ અમારા બાજુમાં બેઠા છે એ અમારા સીમેડિયા ગામના વતની છે કે આપના ગુજરાતમાં કોઈ દિવસ એવી આ ટીમલીનું નિર્માણ જ નહોતું થયું કારણ કે ખૂબ મજા આવે કારણ કે એ મજીરો છે ને કિલો કિલો પાસર પાસર નું કરીને બતાવે એવા છે। હા ખૂબ ધન્યવાદ છે। તેમજ અમારા વિક્રમભાઈ છે એ પણ એમની શૈલીમાં આપણને ભજન સંભળાવે હરવટ ગામના છે ખૂબ ધન્યવાદ છે કારણ કે આજે 17 વર્ષથી મારા જોડે ભજન કીર્તન કરે। તેમજ અમારા ઉગતા કલાકારો છે તબલાના માનેગર છે શિવમ કુમાર આ ઠીક આપણે પહેલી વાર ડાયરો છે તમે યુટ્યુબ પર ડાયરો જોશો તો એમને એવા માથે મૂકીને પણ તબલા વગાડે છે બહુ એમની કલાઓ છે અને બહુ અને અમારા બેનજાના ઉસ્તાક છે એ સમાજ ગમે કેવું છે વાતાવરણ એ જોઈન વગાડે કારણ કે અમુક ગામડામાં છે ને એમને નાહવાનો ભાગ આવે એટલે કોરે વેહેલા એમને પણ ધન્યવાદ છે કે ખૂબ એમની પણ ધનરાશિ છે। અને અમારા પાળો બાજુમાં બેઠા છે નારંદાસ એ નારણ ભાઈ છે ને ભાઈ એ મર્દક ના કલાકાર છે 12 મડંગલીઓ વાગતી હોય ને એમાં એની મર્દક આગળ વાગે અને એનીથી અગર જો સરકાવે તો એ મૂઠ મારીને પતોડી નાખે છોડ ને એવો એ છે એ ભૂવો છે હા કારણ કે મારી જોડે માતાજી ના ડાકલા વાગે ને તારે એ ધૂનો છે એટલે ભૂવો છે અને બીજા અમારા પૂજારી છે એ મુકેશદાસ સાહેબ છે એમના ફાધર પણ જમાદારની નોકરી કરે છે પણ એવા દીકરાઓ આજે આ ભક્તિમાં જોડાય ને આજે ધર્મનો એક પ્રચાર કરી રહ્યા છે અને આ સાઉન્ડ છે ને એ પહેલી વાર આવ્યું મારી જોડે બાકી રાકેશભાઈ અમારા ચિચોડ વાળા હોય છે પણ આજે કા અમારા વાવ ગામનો અમારો સાઉન્ડ છે આ અમારા યુટ્યુબ ચેનલ પર રિલે થશે આ સાઉન્ડ અને આ જે વિડીયોના શૂટિંગ કરી રહ્યા છે ને એ અમારા સંદીપભાઈ અને એમના સાથીદારો છે આ તમારે પ્રોગ્રામ કાયમ માટે જોશો યુટ્યુબ પર મોબાઈલ પર અમે ચેનલ પર રજૂઆત કરે છે અમારા મિત્રો એટલે ખૂબ ધન્યવાદ છે મારા મિત્રોને મારી બહેનો બહેનળીઓ માતાઓને મારા ધન્યવાદ છે મારા હૃદયથી પ્રાર્થના છે કે તમે ખૂબ આગળ વધે સદાય માટે ભક્તિમાં જીવન જીતાવીએ એ મોટી વસ્તુ છે એટલે કહેવાય કે તમે નવા ને હું નવો ગાનારા નવા નવા અલ્યા હાંભળનારા નવા નવા હોય રે
કે ઇતિહાસ જુનારે જુનારે અમને ભાઈ કીધું ને જામુગોળા નોકરી કરીને આવ્યા એમનો ઇતિહાસ બોલા એ ઇતિહાસ છે ને એ જૂનો છે તેમ આ મંદિરનું નિર્માણ થયું એ આજ ભૂમિકા ઉપર ભોળાનાથનું નિર્માણ થયું આજે ભોળાનાથ પ્રભુ જ્યારે ઇતિહાસી હજાર વર્ષ તપ કરતા ઇતિહાસી હજાર વર્ષ તપ કરતા એવા હજારો વર્ષ થઈ ગયા ને હજારો જન્મ થઈ ગયા ને હજારો તો આજ સુધી દાદાનું નામ કોઈ દિવસ ગુહાય નહીં કારણ કે બધાયનો બાપ છે એનો જન્મ નથી એનું મૃત્યુ નથી એ બધાયનો બાપ છે બધું બદલાય ભાઈ ભાઈ આવા તો કોઈ ભાગશાળી હોય કારણ કે એમની રાશિ કુંભ છે કુંભ રાશિ છે ધન્યવાદ છે કારણ કે એવા પંચદેવ મારી રક્ષા કરે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ મૂર્તિ નવી નવી એનો ઘડનારા રે આવા નરસભાઈ જેવા એવા વા પૂજારી નવા નવા હોય રે કે દેવતક જુનાર જુનારે ઘડનારા નવા નવા હોય અને પૂજારી પણ નવા નવા હોય પણ જે દેવસ્થાન થઈ ગયું છે ને એ જૂનું છે આજનું નહીં આદિ અનાદિ કાળથી આની રચના છે એ દેવસ્થાન જૂનું છે એટલે જીવનમાં માયા ને મમતા તનો જેને રુધિરે લાગ્યોના રોગ જેને સંત સમરવા જોગ એવો દિન ઉગે દાતાર આજે તમને અમને આ મોકો મળ્યો છે ને એ તમારા પુણ્ય અમે પાડ્યા છે તમારું પુણ્ય અમારું નહીં તમારું અહોભાગ્ય કારણ કે અમને આવવાનું આ ગામમાં પગ પાડવાનું તક અમને મળી અને તમારા દર્શન અમને થયા બહુ ભાગ્યશાળી છે ખૂબ ધન્યવાદ છે એટલે ભોળાનાથ એ સૌથી મહાન મોટો દેવ છે એટલે આપણે એના શરણમાં તન મન ધન સમર્પિત થઈ જવાનું તારે ભોળાનાથ કૃપા કરે ત્યારે એના શરણમાં પહોંચવું પડે ત્યારે શું કહે છે શિવજી શરણ મે આજા શિવજી શરણ મે આજા મેરે ભોલે કે ચરણ મે એક બાર આજા આજા શિવજી ચરણ મે એક બાર આજા આજા ભોલે કે ચરણ મે ત્રિશૂલ ધારી હૈ મોટ પાલ રાજે ભાંતિ શૂલ
नदी पे सवार ऐसे, नदी पे सवार ऐसे शिव की चरण में। एक बार आजा आजा भोले के चरण में, एक बार आजा आजा भोले के चरण में। एक बार सब है भोले के चरण में, संत और फकीरी सब है शिव जी चरण में, संत और फकीर सब है शिव के चरण में। गरीब और अमीर है सब चरण में, अमीर और गरीब सब है शब दुख दूर होता, शब दुख दूर होता भोले के चरण में। एक बार आजा आजा भोले के चरण में, एक बार आजा आजा भोले के चरण में। संत और फकीर है सब शिव के शरण में, गरीब और अमीर है सब भोले के दर। सतगुरु ना प्रेमी सज्जनों, आप सांभळिया छो, आप समजून वर्कशो, समजून छो, सब ज्ञानी छो। तानी ने पागड़ी बांधी जीवता लेवा नख, टुका पगर खा पेरवा ये दुख आपने उभा करिया। तानी ने पागड़ी बांधी दियो जीवता नख कापो, टुका पगर खा पेरी लियो ये दुख आपने उभा करियो। दुख परमात्मा मोकलता ज नथी आपने, दुख आपने उभा करिए छे। बाबा जणम मकान पड़ी जाए ने तो आ सरपंच साहेब से, पुंजारी साहेब से बधा भेगा थईने एनु सापरू घर तैयार करी आपे। वावा जोड़ा मकान पड़े त्यारे बधाय थईने एनु घर तैयार करी आपे। पण दारूमां जुगारमां घर हारी गयो होय एनो कोई दी फारो हांभर्यो ये दुख पोते उभा कर्या के। भगवान ने भक्त ना विरोध मा पड़िया, भगवान नो तमे कदाच खोटू बोलो ने तो भगवान तमने कसु ना करी सके। पण भगवान ने भक्त नो विरोध कोई करियो, भक्त नो कोई विरोध बोलियो तो भगवान अपराध नो क्षमा करतो नथी। भगवान नो तमे खोटू बोलो तो भगवान तमारू कसु ना करी सके। पण एना भक्त नो जो तमे खोटू बोलो तो भगवान अपराध क्षमा करता नहीं।
इतले शिवजी चरण में आजा, एक बार भोले के चरण में आजा, संत और फकीरी है सब भोले के चरण में। सदगुना प्रेमी सज्जनों केवनो तात्पर्य ये छे, आप भगवान ना अने भक्त ना विरोध में पड़िया एम ना नाम निशान रहया नथी। અને હનુમાનજી નું પ્રાગટ્ય થયું હોય તો ભોળાનાથની કૃપા છે। હનુમાનજી મહારાજ થઈ ગયા એ રામની સેવા કરી અને આજ ઇતિહાસમાં પૂંજાના। તો હનુમાનજી દાદા રામની સેવા કરી તો હનુમાન દાદાના બોળ લાગી ગયા। हनुमान दादा ने दुकान करी, आपने तो हनुमान दादा ने बोर्ड मारी के बजरंग गेस्ट हाउस, बजरंग वासन भंडार, बजरंग कापड़ भंडार, बजरंग डीजे, बजरंग साउंड, बधुं नाम लागी गया। केम के राम नी सेवा करी छे ने एटले इतिहास मा अमर थई गया। अने राम ना अने ना भक्त ना विरोध मा पड्या एना बोर्ड ना लाग्या। बोलो, रावण विरोध करियो नु बोर्ड वाग्यो? कोई जगह रावण नु बोर्ड वाज्यो के रावण गेस्ट हाउस है, रावण कापड़ भंडार, रावण साउंड, रावण वासन भंडार लखायो? कोई दी ना लखाय। केम के भगवान ना भक्त ना विरोध मा पड़िया था। दुर्योधन विरोध मा पड़ियो, कोई दार दुर्योधन सोसाइटी जोई? कोई ये विरोध करियो? दुशासन कोई जोई? दुशासन हवेलजीकर कोई जोयो? केम के भगवान ना भक्त ना विरोध मा पड़े एना नाम निशान रहया नथी। तो आपने केवा बनवा जोए? तो खूब सज्जनता रीते सारू जीवतर जीवी लिए, खूब सज्जनता रीते खूब आपने संतोनी सेवा करिए, खूब सज्जनता रीते आवो धार्मिक कार्यक्रम थतो होय या पोतानी यथाशक्ति होय तो तन थी मन थी धन थी सेवा आपी जोए। धन ना होय तो तन थी सेवा आपो, तन थी ना सेवा आपाय तो तमे कोई भी रीते तमे शब्द थी पण सेवा आपी सको छो। हा आ सेवा तमारी लेखी लागी परमात्मा ना दरबार मा। એટલે કીધું કે ધર્મ કીએ ધન ન ઘટે, ના ઘટે નદી ના નીર, જેમ નદી નું નીર ઘટે ની ધર્મ તમે કરશો ને એનું ચાર ગણું આપા કુદરત બંધાય જાય। આવું સાત્વિક કાર્ય કર્યું, આવું સાત્વિક કર્મ કર્યું, આવું સાત્વિક સેવા કરી સંતોની રામની સેવા કરીને હનુમાન દાદા 52 ને 64 જોગની હનુમાન જતી થઈ ગયા। બીજા દેવ નું મંદિર હોય કે ના હોય પણ હનુમાન દાદા નું મંદિર ગામની મળે, ભોળાનાથ નું મંદિર જોવા મળે, બાથી દાદા નું મંદિર જોવા મળે। કેમ કે ખુબ સારું કર્તવ્ય કરી ગયા, ખુબ સારું જીવતર જીવીને આ જગત ને ઉપદેશ આપતા ગયા, ખુબ માર્ગદર્શન અને ખૂબ સારા ઉજ્જવળ નામનું રોશન કરીને આજ ઇતિહાસમાં અમર થયા। તો આપને ખૂબ સારા બનવાની જરૂર છે, આપને સારું કાર્ય કરશું ને, સારા કર્મ કરશું ને, એ આપના ભગવાન છે। સારા કર્મ કરી આપના ભગવાન છે, કોઈ દી આપણે ખોટું કરવાનું નહીં। કેમ કે આપણે 50-60 વર્ષના પટ્ટે આવેલા છે, બહુ લાંબુ જીવવાના નથી આ કળિયુગમાં, બહુ ઓછું આપણું જીવન છે। માટે કલીમાં જીવન અલ્પે હે કરીએ બેગી સંહાર, તપ સાધન નહીં હો શકે કેવલ નામ આધાર। આ કળિયુગમાં આપણાથી તપ ના થાય, થવાનું જે ના થાય, આ ભોળાનાથ 88,000 વર્ષ તપ કરેલું અને પછી તપ માંથી આવ્યા હતા। તો આપને તો ભગત બની ને એક પૂનમ કરવાની તે ઘરી લાગે આપણા બાપા, આખા મહિના માં એક જ દિવસ પૂનમ કરવાની તોય આપને 5 વાગ્યાના ભજે બનાવીને ખાઈ લઈએ। બોલો, એ કોઈ દા પૂનમ સિદ્ધ થાય ના થાય? એટલે કલીમાં જીવન અલ્પ, કલીમાં આપણું જીવન ટૂંકું છે, તપ સાધન નહીં હોઈ શકે, કેવલ તો પરમાત્માનું હરિનું નામ લઈ લે બસ। એ હરિનું નામ લઈ લે એ તારું બેલેન્સ છે। એ નામ લિયા જીન સબ લિયા, સટ શાસ્ત્રન કો વેદ, બિના નામ નરકે ગયે પડી ગની ચારો વેદ। ભલે ને પછી નામ વગર નું તમે ગમે એટલું સ્મરણ કરો, નામ વગર નું ગમે એટલી પૂજા કરો, નામ વગર નું ગમે એટલું ભજન કરો, પણ એ માલિક ના દરબાર માં મંજૂરી નહીં આપતા। તમે નામ લો પરમાત્માનું તો નિસ્વાર્થ લો, ભજન કરો તો નિસ્વાર્થ લો, સેવા કરો તો નિસ્વાર્થ,
आ तमारा दरबार में जमा थाय। भूले के दरबार में सबका खाता त्यां छे, तमारू अमारू बधानू खातु एना दरबार में छे बापू। એટલે ખૂબ સારા બનવાની જરૂર છે, સારું કર્મ કરો, સારું જીવતર જીવો, લાખો રૂપિયા કમાવો વાંધો નહીં, પણ લાખ રૂપિયાનો અભિમાન ના કરો, લાખો રૂપિયાના બંગલા બનાવો પણ એ લાખો રૂપિયાના બંગલાનો કોઈ દી અભિમાન ના કરો, પુત્ર પરિવારનો અભિમાન ના કરો, જમીન મિલકતનો અભિમાન ના કરો। આવી રીતે આપણે નિસ્વાર્થ ભક્તિ કરવાની છે, અભિમાન ના હોવું જોઈએ, સારી સેવા કરીએ એનું પણ અભિમાન ના હોવું જોઈએ। અભિમાન માં કોઈ તર્યાદ નથી, રાવણ ને 10 મસ્તક ને 20 હાથ હતા, 10 મસ્તક 20 હાથ હતા, 20 હાથ હોવા છતાં રાવણ ને હારું પડ્યું, કેમ હારું પડ્યું? કે અભિમાન આવ્યું કે મારા જેવો કોઈ છે નથી, એટલે આપણે અભિમાન આવવું જોઈએ નહીં। આપના વરા નવા ચંપલ લાવે તો થોડા દાડા ઊંચા ચાલી બતાવે, બોલો તો અભિમાન, બોલો જીવનમાં અભિમાન ન કરો, કેમ કે આ પાંચ તત્વનું શરીર છે એ આપણે પરમાત્માએ આપેલું રત્ન છે, આ ભાડાનું મકાન છે, કાલે આપણે ખાલી કરી જતા રહીએ, હું કામ આપણે આ ભાડાનું મકાન લઈને આવ્યા ને ખોટા અભિમાન કરું, એ નૈક અભિમાન કરું, કારણ કે આપણું કશું છે જ નથી। જન્મ આપણને માતા પિતા આપે તો નામ લખાવો પણ બીજા જાય આપણે, અને નામ બાપ મરી જાય તો નામ ચેક કરાવવા, કોઈ મારો બાપ ગુજરી ગયો આમ નામ કમી કરી નાખો તો આપના દીકરા જાય, લગ્ન કરાવે તો એ બીજા લગ્ન કરાવે, લગ્ન કર્યા પછી જમીન પણ બીજા લઈ જાય, મર્યા પછી પણ સેલું પેલું સ્નાન બીજા કરાવે, આપનું શું છે? આપની જોડે કાંઈ આવે છે? કાંઈ ના આવે, માટે અભિમાન ન કરવું, ગુરુ ભક્તિ કરવી, ભોળાનાથના સાનિધ્યમાં રોજ આવીને પગે લાગો, સાંજ સવાર તમે પગે લાગો અને શિવા આરતી થાય એમાં થોડું સ્થિરતા અને તમારું ચિત્ત લગાવો, એ તમારું ચિત્ત લાગશે એટલે ઓટોમેટિક ભોળાનાથ તમારા ઉપર કૃપા કરશે, એ કૃપા કરશે કોદી કાળે દેખાય નહીં, આપણને એવો અંધારીઓ આપણને લાભ થશે, ગમે એવી મુશ્કેલી આવશે, ગમે એવું વિઘ્ન હશે તે કયા સમયે આપણે ઘાત ચક્ર માંથી ભોળાનાથ ટાળી લેશે, પણ એમની રીતે આપની સ્થિરતા નિસ્વભાવે એવો નિસ્વાર્થ તમે ભોળાનાથ ને ભજો તો ખરેખર આ ભોળાનાથ ને અપરંપાર કૃપા છે, કારણ કે એટલે મહાન દેવ ગણવામાં આવ્યો। આપના મારા ભોળાનાથ જોડે બાધા લઈ જાય કોમ કરે, બીજું અહીંયા ભૂલ પડી જાય, એક દારૂ પીને આવ્યો ને ત્યાં હનુમાન દાદા ને જોડે જઈને બાધા લઈ આવ્યો કે હનુમાન દાદા એકલા રામનાથ કામ કર્યા છે, અમારા કામ નહીં કરવાના, તો હું કુંજારી બેઠો બેઠો સાંભળી આ બધું ઊંડું કરશે, આવ્યો કે રામનાથ કામ કર્યા છે અમારા જીવાના કામ નહીં કરવાના, તો તે ભોળાના હનુમાન દાદા જોડે હું માંગ્યો, હવારે મારા 500 રૂપિયાનું બેલેન્સ મોબાઈલ માં નાખ્યા છે, આવું માંગે આપણા વાર, પછી દાદો જોવા ને કે ખરેખર આ સ્વાર્થ લઈને આવ્યો છે, બરાબર દારૂ પીને આવ્યો ને પછી એની ગાય દૂધ નથી વાપરતી ને, હું હે અખિલ બ્રહ્માંડ ના માલિક ભમ ભમ ભોળા અને હનુમાન દાદા ની કૃપા, કે દાદા તમે ભોળાનાથ ની કૃપા થી પ્રસન્ન થયેલા હનુમાન જતી એવી કૃપા, કે મારી ગાય 5 દિવસ થી દૂધ નથી આપતી, હે હનુમાન દાદા મારી ગાય દૂધ આપતી થઈ જાય ને તો હનુમાન દાદા તમારા માથામાં આવીને નારિયેલ ફોડી નાખીશ, કે આવી બાધા લીધી અને દારૂડિયાનું કોમ ભોળોનાથ મહાદેવ હનુમાન દાદા બધા કરી દે, એ હું કામ કરી દે એ ખબર નહીં, પણ એમનું કામ થઈ જાય, એમનું કામ થઈ જાય, તેને 5 દિવસમાં એની ગાય દૂધ આપતી થઈ ગઈ, પેલો વિચાર કર્યો કે હા હનુમાન દાદા મારું કામ કરી દીધું છે, ચાલ ને હાલો, બીજો શનિવાર આવ્યો નાળિયેર ગોળી કરી નાખ્યું અને ગોળ ગોળ ફેરવતો ફેરવતો આવે કે આ બાધા છૂટી જવું છે, બીજું કાંઈ કરવું નથી, બાધા છૂટવાયા અને અમારા નરેશભાઈ જેવા પૂજારી એ સાંભળી ગયેલા કે હનુમાન દાદાના માથામાં નારિયેલ ફોડવાની આવ્યો બાધા લીધી છે અને આખું ગામ ભેગું થઈને મૂર્તિ લાવેલા છે અને આયો માથામાં નારિયેલ વધારશે તો મૂર્તિ ખંડિત થઈ જશે, તેના કરતા એ મૂર્તિ ને આગળ આડો પડદો મારી દીધો ને નાની મૂર્તિ હતી ને તે આગળ ઉઠાઈને મૂકી દીધી, પેલો બાધા છૂટવા આવ્યો દારૂ ગોળ 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 નારિયેળ ફરે છે અને પછી નાની મૂર્તિ હતી ને ત્યાં જઈને બોલ્યો ભાઈ તારો બાપ કઈ ગયો છે બતાય બતાય ક્યાં છે, મારા બાધા છૂટવાની છે,
मूर्ति कोई दिन ना बोले पुंजारी हां भई गयो हां हूं पर्दो मारियो ने ए बहु हारू करू नहीं तो आ मूर्ति खंडत करी नाखे એટલે પછી પૂંજારી દેવે એવું કીધું કે હનુમાન દાદા નો વાસ કોઈ દિવસ મૂર્તિમાં હોય નહીં હનુમાન દાદા નો વાસ તો આંકડામાં હોય એટલે આંકડાના છોડમાં હોય આવું કીધું ને એટલે પછી આંકડાનો છોડ હતો ત્યાં ગયો અને હનુમાન દાદાને ખબર હતી કે પેલા દારૂડિયાને હું વચન આપી દીધેલું છે ને એ બાધા છૂટવા આવશે એને છૂટવા આવશે બાધા એની પહેલો મેં આ મૂર્તિમાંથી નીકળીને આકડાના ઝાડમાં જતો રહ્યો એમ કરીને હનુમાન દાદા પવન રૂપમાં આકડાના ઝાડમાં જતા રહ્યા અને પેલો દારૂડિયો નારિયેલ ફોડવા ગયો પૂજારી દેવે કીધું કે ભાઈ આકડામાં વાસ હોય હનુમાન દાદાના મૂર્તિમાં ના હોય એટલે આકડાનો છોડ હતો ને ત્યાં ધણાંગદર નારિયેલ ફોડી દીધું અને ત્યાં નારિયેલ ફોડ્યા પછી નારિયેલ વધેરીને પછી પાંચ પુખડીઓ કરીને નીચે મૂકીને ચાર દિશામાં નાખીને હનુમાન દાદા ભૂલચૂક માફ કરજો આ તમારું બાધા જે લીધેલી એ ટેક આજથી છૂટી ગયો છું આવી રીતે પાછો ઘરે વહી આવ્યો ને એમાં બન્યું એવું કે બીજા શનિવારે દર્શન કરવા જવાનું અને હવારમાં પૂંજારી પડદો હટાવીને જોવે ને તો હનુમાન દાદા માથે પાટો બાંધીને બેઠેલા હતા તો પૂંજારી દેવે કીધું કે આ બાલા આવું થયું તો તારા જીવાન માર ખવડાવે ને કે તારે નતું કેવું કે હનુમાન દાદા નો વાસ આકડામ છે એની ધાકેત મે મૂર્તિ મેથી નીકળી ક્યાં જતો રહ્યો તો અને તું નો તૂત બતાવ્યું તું નો તૂત માર ખવડાવ્યું એટલે આપણને આપના વારા નડે બાજી બીજા કોઈ નડતા નથી એટલે કહેવાય છે કે માનવ નડે છે માનવી ને આ મોટો થયા પછી માનવ નડે છે માનવીને એ આપણા વારા આપણને નડે બાકી બીજા કોઈ નડતા નથી કોકનું હારું બોર ચાલતો હોય ને તેઓ ઈર્ષા થાય એને કેમ ના હિસાબ ફૂટે આલું થાય તૈનું પાણી ચાલે આવી ઈર્ષા કોઈનો બોર હારો ચાલે ને તામી ઈર્ષા કોઈના ખેતરમાં સારું પાક થાય કપાસ સારા થાય મકાઈ સારી થાય તો બીજાને ઈર્ષા એને કેમ આટલી બધી મકાઈ પાકે આટલા બધા કપાસ તો એને જલન થાય કોઈ હારી ભક્તિ કરે ને તે જલન થાય કોક નવી ગાડી લાવે તો તે જલન થાય કોક ની ગૃહસ્થની લીટર દૂધ આપે તો તેને કુદાવાનો પ્રયત્ન કરે કોક ની હારી જગ્યાએ લગન ગોઠવાય તો તે બિયડ પી એમ નાખી આવે તેને ગોઠવતા હોય ચોરબોર દારૂડ્યું છે તો તારે તો લરવાની છે બોલો આ ઈર્ષા નહીં આપના આ ઈર્ષા આ કંઠી પહેરે તો ઈર્ષા આ ભગત થી જો ધરમદાસ ના વાલા મારા ભગત ની કઈ જોર ને હજારો ભગત છે મારી જોડે એક એક રૂપિયા ઉઘરાવું ને તો લાખ રૂપિયા ભેગા થાય મને ચેલા ચેલી ની પડેલી નથી પણ ગુરુ સર ને જાઓ ને તો ગુરુ નો મહિમા હું છે એ તમને સમજાવું કઈ મને ચેલા ચેલા ની કઈ પડેલી નથી હજારો શિષ્ય એક એક રૂપિયા ઉઘરાવું તો કરોડ રૂપિયા ભેગા કરું મને એવું કઈ પડેલી નથી પણ મારે ગુરુ સર ને લાવવા કેમ તો ગુરુબીન માલા ફેરવે ગુરુબીન દેવે દાન સોહી દાન હરમ હે પૂછી લો વૈદ પુરાણ ગુરુ વગર નું તમે ભજન કરો એ માલિક સ્વીકારતા નથી ગુરુબીન માલા ફેરવો એ માળા કામ લાગતી નથી ગુરુ વિના દેવે દાન ગુરુ વગર નું દાન દેવો ને એ દાન માલિક ના દરબાર માં સ્વીકારવામાં આવતું નથી અને ગુરુ વગર નો મંત્ર સિદ્ધ થતો નથી તમે ડાયરેક્ટ તમે ચોપડી વાંચીને અનુકરણ કરો ના મેર આવે સમજણ વિના નું આપણે કોઈ બી કાર્ય કરીએ ને એ કામ નહીં લાગતું એને ગુરુ કરવા પડે એટલે હું કે સમજણ વિના ના નર કરે છે કીર્તન ગુરુ વિના જ્ઞાન એમને નહીં મળે રે એટલે સમજણ વગર નું આપણે જ્ઞાન કરીએ અને ગુરુ વગર ને જ્ઞાન ના મળે સમજણ વગર નું ભજન કરીએ એ ગુરુ વગર નો માર્ગ મળે નહીં માટે ગુરુ મંત્ર પહેલો બ્રાહ્મણ લોકો બોલે કથા હોય યજ્ઞ હોય સ્વાતિક પૂજા હોય ત્યારે બ્રાહ્મણ પહેલો મંત્ર બોલે કયો મંત્ર તમને ખબર છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી સદગુરુવે નમો શ્રી નો અક્ષર શ્રી એટલે શ્રી એટલે સૌથી શ્રેષ્ઠ અને શ્રી એટલે એના જોડે માં પાર્વતી પૂજાય એટલે શ્રી શબ્દ જોડેલો છે એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય સે શ્રી સદગુરુએ ગુરુ ની અંદર બધા દેવોની ઉપમા આપી દીધી માટે જયરામદાસ બાપુ કહ્યું છે
कि गुरु पद अधिक जान जो सौथी से बलवान। जयराम दास बापू कहे राम कृष्ण जी भी धरता गुरु का ध्यान। इटली उपमा गुरु ने आई छे। गुरु गोविंद दोनों खड़ा किनकु लागू पाई, बलिहारी वा गुरु देव की गोविंद दियो पर खाए। गोविंद करता ही पन गुरु मोटा छे, गोविंद करता पन गुरु ने उपमा मोटी बताई। केम तब गोविंद नी ओळख गुरु करावे छे एटले मोटा कीधा छे। एटले गुरु बिन माला फेरवे, गुरु बिन देवे दान सोही दान हराम है। तमे गुरु वगर कोई दिवस कोई भी कार्य करो ये स्वीकारवामां आवतुं नथी। दान धन भजन सत्संग कशुं स्वीकारवामां नहीं आवतुं। शास्त्रो साख पूरे छे, अढार पुराण ने सौ शास्त्र नो साख एमां पूरे छे। शिव पुराण मां पण आ महिमा बतायो छे, गीता मां पण आ उल्लेख बतायो छे। माटे गुरु नी उपमा छे, गीता को गम नहीं, गुरु एमां पण बतायो छे गुरु नी उपमा। एटले जितने जिसके भाग्य में लिखा है उतना ही पाता है, मेरे भोले के दरबार में सबका खाता है। इतले के जे 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 जे।